નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂતોની ચેનલ ગરવી ગુજરાતમાં મિત્રો અવનવી ખેતીને લગતી અવનવી માહિતી માટે આપણી ચેનલને શક્ય એટલી શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો આજે મિત્રો આપણે ઉનાળુ તલની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કેવી રીતના થાય એના વિશેની વાત કરશું તો સૌ પ્રથમ મિત્રો વાવણીનો સમય તો તલ ઉનાળુ તલની વાવણી માટે એક ફેબ્રુઆરીથી પંદરમી માર્ચ સુધીનો સમય અનુકૂળ ગણાય પણ જો સર ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડીનું પ્રમાણ હોય તો ત્યારે વાવવું હિતાવહ નથી કેમ કે ઉગાવાનો થોડો ઠંડીમાં પ્રશ્ન રહેશે બીજી વાત પાયાના ખાતરની તો મિત્રો ઉનાળુ તલમાં વિઘે ડીએપી પંદર કિલો વાવી શકાય અથવા બાર બત્રીસ સોળ વીસ કિલો વિઘે આપી શકાય અને સાથે એમોનિયમ સલ્ફેટ તેર કિલો વિઘે અને સલ્ફર ફાડા એક કિલો વિઘે આપી શકાય મિત્રો બિયારણની વેરાયટીની વાત કરીએ તો ગુજરાત તલ બે ગુજરાત તલ ત્રણ આ તો બેસ્ટ છે જ પણ હવે પ્રાઇવેટ કંપનીઓએ રિસર્ચ વેરાયટીઓ બહાર કરી છે જેમાં અવની ઓગણીસ મંગલમ એમએસસી છાસઠ અને નવ ભારત રૂપા આ ત્રણ વેરાયટી પણ થી નેવું દિવસનો સમયગાળો લેશે અને સરસ ઉત્પાદન આપે છે હવે બીજની માવજત બીજની માવજતમાં ગુજરાત પેસ્ટીસાઇડનું ટેલેન્ટ જે દવા આવે છે એ એક કિલો તલના બીજમાં દસ ગ્રામ પાવડર સાથે ચાલીસ એમએલ પાણી ભેળવીને એને મિક્સ કરીને એમનો પટ આપી શકાય આ પટ આપવાથી તલમાં ઉક સુકનો જે રોગ આવે છે એનાથી નિવારણ મેળવી શકાય સાથે બિયારણનો દર મિત્રો ઓટોમેટિક ઓરણીથી વાવવા માટે બિયારણ વિઘે આઠસો ગ્રામ જેટલું વાવી શકાય તલમાં પિયત તલમાં પિયત કેટલા આપી શકાય તલમાં આઠથી દસ પિયતમાં ઉનાળુ તલ પાકી જાય છે હવે નિંદામણ નાશકની વાત કરીએ મિત્રો તો નિંદામણ નાશકમાં સ્ટ્રોમ્પ એક્સ્ટ્રા એક પંપે ચાલીસ એમએલ નાખીને એનો છંટકાવ કરવો જોઈએ તો આ હતી મિત્રો ઉનાળુ તલની માહિતી તો આવી અવનવી ખેતીની માહિતી મેળવવા માટે અમારી ચેનલને શક્ય એટલી શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ